गुड मॉर्निंग विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर में बे परिमाण में स्थितिस्थापक संघात आपणे शीखेला अने उदाहरण दाखला गणेला। आज हवे स्वाध्याय बे एक दाखला आपणे बाकी छे, ए पूरा करीए एटले आपणो चेप्टर बराबर। तो जो स्वाध्याय अंदर दाखला नंबर 6.14 ए बाकी राखेलो आपणे। वायुपात्र एक अणु समक्षितिज दीवाल ने 200 मीटर पर सेकंड नी झड़प थी लंब साथे 30 अंश ना खूणे अथड़ाय छे। एटले एक दीवाल ने एक अणु अथड़ाय छे, एनी झड़प आपे छे, અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે। આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે। પ્રશ્ન એવો પૂછ્યો કે વેગમાનનું સંરક્ષણ થશે। અને બીજો પ્રશ્ન છે, અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? હવે અથડામણ સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક એ ચેક કરવું હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે કે નહીં એ જોવું પડે, અને વેગમાનનું સંરક્ષણ થાય છે કે નહીં એ ચેક કરવું હોય તો અથડામણ પહેલાનું વેગમાન અને અથડામણ પછીના વેગમાન એના મૂલ્યો સરખા થવા જોઈએ બરાબર। તો આ વસ્તુ આપણે ચેક કરવાની છે। એમાં ઝડપ આપી છે અણુની, પ્રારંભિક અને અંતિમ ઝડપ સરખી જ છે, અને 30 અંશના ખૂણે અથડાય છે એવું કીધું છે। જો વાયુના અણુનું દળ એને આપણે એમ કહી દઈએ, અને દિવાલનું દળ એને કેપિટલ એમ કહી દઈએ। બીજું અણુનો વેગ આપ્યો છે આપણને, અને બંને વખતે અથડામણ પહેલા V1 અને અથડામણ પછી V2 પણ સરખા જ આપે છે, એટલા જ વેગથી એવું કીધું છે। એટલે અણુનો વેગ અથડામણ પહેલાનો V1 લઉં, અથડામણ પછીનો V2 લઉં તો એ બંને સરખા છે, જે 200 મીટર પર સેકન્ડ છે, અને દિવાલ સાથે એનો ખૂણો જે બને છે એ 30 અંશનો આપ્યો છે, એટલે થીટા બરાબર 30 ડિગ્રી। એક મિનિટ, દિવાલ સાથે કે લંબ સાથે એવું કીધું છે આપણને? લંબ સાથે 30નો ખૂણો કીધો છે, એટલે આ ખૂણો 30 નહીં, એ 60 થઈ જાય, આ બાજુ 30નો ખૂણો આપ્યો છે। દિવાલ સાથે જે લંબ રેખાખંડ છે એની સાથે 30નો ખૂણો આપ્યો છે, એટલે આ ખૂણો 30 થાય, એટલે આપણે જે 30 લખ્યું તો એ 60 થઈ જાય, આ બાજુ 30 થાય અને આ બાજુ 30 થાય। તમે આને અહીંયા 30 લઈને દાખલો ગણો તો એ સંરક્ષણમાં તો કોઈ ફરક પડવાનો નથી બરાબર, પણ આપણને દિવાલ સાથે જે લંબ રેખાખંડ છે એની સાથે 30 અંશના ખૂણે અથડાયો તો આ બાજુ 60 થયો, તો એટલા જ ખૂણે પાછો ફેંકાય છે। નોર્મલી એવું હોય આવા સંગાત કે તમે જેટલા ખૂણે દિવાલને, ધારો કે હું લંબ રૂપે આ બાજુ દિવાલને લંબ રૂપે જો કોઈ વસ્તુ આપાત કરીએ તો લંબ રૂપે પાછી આવે, જેટલા ખૂણે ફેંકીએ તો એટલા જ ખૂણે પાછી જાય, અને પ્રારંભિક અને અંતિમ ઝડપ સરખી આપી છે। હવે આપણે વેગમાન સંરક્ષણ ચેક કરવાનું, તો અથડામણ પહેલાનું વેગમાન લેવાનું, અથડામણ પછીનું વેગમાન લેવાનું, અને એ સરખા થાય, એના મૂલ્યો સરખા થાય તો આપણે કહી શકીએ કે વેગમાનનું સંરક્ષણ થાય છે બરાબર। એટલે અથડામણ પહેલા અણુનું વેગમાન એમ V1 સદિશ છે, એને હું P1 કહી દઉં, અથડામણ પહેલાનું અણુનું વેગમાન, પણ એના ઘટકો મળે આપણને અહીંયા લઈએ આપણે કે અથડામણ અથવા સંગાત એમ પહેલા અણુનું વેગમાન P1 સદિશ બરાબર, અથવા P1x લો, આપણે ઘટકો ડાયરેક્ટ લઈએ, એમ V1 સદિશ એટલે P1, ધ્યાન રાખો હું સદિશ સ્વરૂપે એને લખું તો આવું કહેવાય કે P1 સદિશ બરાબર એમ V1 સદિશ,
અથડામણ પહેલા અણુનું વેગમાન, અથડામણ પહેલા દિવાલનું વેગમાન કેટલું? તો દિવાલ તો સ્થિર હતી ને સ્થિર જ રહેવાની, એટલે કાયમ એનું વેગમાન ઝીરો રહેવાનું. એટલે અથડામણ પહેલા અણુનું વેગમાન અને દિવાલનું વેગમાનનો સરવાળો કરું તો એમાં દિવાલનું વેગમાન તો ઝીરો છે, એટલે માત્ર અણુનું વેગમાન આવે, એટલે કુલ વેગમાન આવી જ ગયું. અથડામણ પહેલા તંત્રનું કુલ વેગમાન એવું થઈ ગયું, જેમાં એમ વી વન જેટલું જ આવશે. એનો એક્સ ઘટક લઈએ, પીવન સદિશ નો એક્સ ઘટક, જેને હું કહી દઉં પીવન એક્સ. તો એક્સ ઘટક શું થાય? આ એમ વી વન એટલે પીવન, એનો એક્સ ઘટક એટલે આ રહ્યો, જે કઈ દિશામાં કહેવાય. ધારો કે આને એક્સ અક્ષ કહી દઉં, આને વાય અક્ષ કહી દઉં, તો આ ધન એક્સ અક્ષની દિશામાં છે. કઈ દિશામાં છે? ધન એક્સ અક્ષની દિશામાં. અને આ ધન વાય અક્ષની દિશામાં ઘટક છે. તમે એની દિશાઓ જુઓ, બરાબર. તો પી વન એક્સ એટલે શું થાય? તો એમ વી વન એક્સ ઘટક છે એટલે કોસ, અને અહીં ખૂણો કેટલો છે? 30, બરાબર. એટલે એમ વી વન કોસ 30, જેમાં એમ નું મૂલ્ય આપણને આપ્યું નથી અણુનું દળ, પણ એમને એમ જ રાખીશું. પણ વી વન ની કિંમત અને કોસ 30 આપણે જાણીએ છીએ, એટલે પી વન એક્સ બરાબર, જો વી વન ની કિંમત આપી છે આપણને, વી વન અને વી ટુ સરખા છે જે 200 જેટલા છે, એટલે અહીંયા 200 મીટર પર સેકન્ડમાં જ છે, ગુણ્યા કોસ 30 ની કિંમત રૂટ 3/2 ઇન્ટુ એમ. ધ્યાન રાખો, આ એમ લખ્યા શું લખ્યું? મેં દર લખ્યું છે, એમનું એમ જ રાખ્યું, એકમ નથી આ કોઈ. આટલા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, આ એકમ થયો. હવે આનું સાદું રૂપ આપીએ, 100√3, 200/2 એટલે 100, અને રૂટ 3 એટલે 1.73, એટલે 173 એમ. આ પી વન એક્સ શું થયું? પી વન એક્સ બરાબર 173 એમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ એક પરિણામ મળ્યું આપણને, એક ઘટક મળ્યો. પછી આ જે પી વન વેગમાન સદિશ છે એનો વાય ઘટક લઈએ. વાય ઘટક લઈએ એટલે કોઈ ફરક નહીં, આ કોસની જગ્યાએ સાઈન. અને એક્સ ઘટક જે રીતે ધન હતો એ રીતે વાય ઘટક પણ કેવો છે? એનો ધન જ છે. એટલે પી વન સદિશનો, સદિશ પી વનનો ત્યાં લખ્યું, એવું લખીએ આપણે કે સદિશ પી વનનો વાય ઘટક, એ વાય ઘટકને આપણે પી વન વાય કહી દઈશું, જે કેટલો આવશે? તો એમ વી વન સાઈન 30 આવશે. એમ તો એમ જ રાખવાના, વી વન ની કિંમત 200, સાઈન 30 એટલે 1/2, અને એમ એમને એમ લખી દીધા બરાબર, 200/2 એટલે 100, એટલે 100 એમ ન્યૂટન સેકન્ડ. આ કયો ઘટક થયો? પી વન વાય. કયો ઘટક થયો? પી વન નો વાય ઘટક. અને નંબર 2 આપી દઈએ. ચલો, એવી રીતે અથડામણ પછી અણુનું વેગમાન લેવું છે, એના ઘટકો લેવા છે, તો અહીંયા લેવાના. અથડામણ પછી એક્સ ઘટક આમ છે અને વાય ઘટક આમ છે, બરાબર. અથડામણ પછી અણુનું વેગમાન, અથડામણ પછી વેગમાન એટલે એને પી ટુ સદિશ કહી દઉં. તો પી ટુ જે રીતે આ પી વન સદિશ લખ્યા એવી રીતે પી ટુ સદિશ કેટલા થાય? તો એમ વી ટુ સદિશ. અને આના ઘટકો લેવાના, એટલે પી ટુ નો એક્સ ઘટક લઈએ. કયો ઘટક લઈએ? પી ટુ સદિશ છે એનો એક્સ ઘટક, એટલે પી ટુ એક્સ કહેવાય એને. અને પી ટુ એક્સ તમે એની દિશા જુઓ આમ છે. આ ધન એક્સ દિશા હતી, તો આ ઋણ એક્સ દિશા છે, એટલે નિશાની કઈ? માઇનસ એમ વી ટુ કોસ 30, એમ વી ટુ કોસ 30 એટલે કે માઇનસ. હવે એમ વી કોસ 30 એની કિંમત આપણે શોધી કાઢી છે. એમ વી કોસ 30, જો વી વન અને વી ટુ ના મૂલ્યો સરખા છે, એટલે આનો જે જવાબ આવ્યો છે એ જ જવાબ અહીંયા આવશે, એટલે 173 મીટર જ આવશે. પણ નિશાની કઈ છે આગળ? માઇનસ. 173 એમ ખરા પાછા જોડે ગુણાકારમાં, ધારો કે એમ બરાબર 2 હોય તો 173 ગુણ્યા 2, આ એમ એકમ નથી ફરી યાદ રાખો,
એમ એ દળ છે જે આપણને ખબર નથી, પણ દળ છે બદલાવાનું નથી એનું એ જાણવું છે. આટલા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. પરિણામ નંબર 3. એવી જ રીતે વાય ઘટક લઈએ કે પી2 સદિશ નો વાય ઘટક, પી2 સદિશ નો વાય ઘટક તો અહીંયા સાઈન થઈ જશે પણ આ માઇનસ નહીં આવે. જો વાય ઘટક તો ધન જ છે એટલે આનો જેટલો વાય ઘટક હતો એમ વી1 સાઈન 30 વી1 ને બદલે વી2, પણ વી1 વી2 સરખા છે એટલે પી2 વાય બરાબર એમ વી2 સાઈન 30 અને વી1 વી2 તો સરખા જ છે એટલે અહીંયા જે કિંમત 100 મળી એ જ કિંમત આપણને મળશે 100 એમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ પી2 વાય મળે. હવે જુઓ વેગમાનમાં શું થયું, સંગાત પહેલા અથવા અથડામણ પહેલા અણુના વેગમાનનો એક્સ ઘટક જેનું મૂલ્ય આપણને 173 એમ મળ્યું, તો અથડામણ પછી પણ એક્સ ઘટકનું મૂલ્ય 173 એમ જ છે. નિશાની માઇનસ છે એનું કારણ તો એ પાછો ફેંકાય છે એટલે વિરુદ્ધ દિશામાં જાય છે એટલે બરાબર, પણ મૂલ્ય કેવા છે બંને સરખા. એટલે અથડામણ પહેલા એક્સ ઘટક જેટલો હતો એટલો જ અથડામણ પછી એક્સ ઘટકનું મૂલ્ય છે. એ જ રીતે વાય ઘટક તમે જુઓ, વાય ઘટકમાં તો નિશાની એ સરખી જ છે કે અથડામણ પહેલા વાય ઘટક બરાબર અથડામણ પછીનો વાય ઘટક, એટલે કે અથડામણ પહેલાનું વેગમાન બરાબર અથડામણ પછીનું વેગમાન સરખા થયા. ઋણ નિશાની ભૂલી જવાનું, આપણે મૂલ્ય લેવાનું છે. આનું શું લેવાનું છે મૂલ્ય, નિશાની તો શું દર્શાવે છે, માત્ર દિશા દર્શાવે છે એટલે નિશાની ભૂલી જાઓ. તો તંત્રનું શરૂઆતનું વેગમાન એનું મૂલ્ય અને તંત્રનું અંતિમ વેગમાનનું મૂલ્ય સમાન થાય છે એટલે વેગમાનનું સંરક્ષણ થાય છે આવું કહેવાય. એટલે પરિણામ 1, 2, 3, અને 4 પરથી કહી શકાય કે તંત્રનું શરૂઆતનું વેગમાન અને તંત્રનું અંતિમ વેગમાન સમાન છે. વેગમાનના મૂલ્યો, શરૂઆતના વેગમાન અને અંતિમ વેગમાનના મૂલ્યો સમાન છે એટલે વેગમાનનું સંરક્ષણ થાય છે બરાબર. એટલે એવી એક નોંધ લખી લઈએ આપણે કે સમીકરણ 1, 2, 3, અને 4 પરથી કહી શકાય કે દિવાલનું વેગમાન તો 0 જ છે, એ તો અથડામણ પહેલા અને અથડામણ પછી એ ખ્યાલ. એટલે તંત્રમાં દિવાલ અને અણુ બે વસ્તુ છે, પણ આપણે ગણતરી કરી ખાલી અણુ માટે અને દિવાલના વેગમાનમાં તો એનું વેગમાન તો સ્થિર હતી એટલે 0 જ છે, એ અણુ અથડાય પહેલા સ્થિર હતી, અણુ અથડાય પછી પણ સ્થિર હતી. એટલે કહી શકાય કે તંત્રનું શરૂઆતનું વેગમાન અને તંત્રનું અંતિમ વેગમાન સમાન છે. તંત્રના શરૂઆતના વેગમાન, અહીંયા તંત્રનું એટલે તંત્રના શરૂઆતના વેગમાન અને તંત્રના અંતિમ વેગમાનના મૂલ્યો સમાન છે. તેથી કહી શકાય કે વેગમાનનું સંરક્ષણ થાય છે બરાબર. બીજો પોઈન્ટ, સંગાત સ્થિતિસ્થાપક છે કે નહીં કેવી રીતે નક્કી કરવાનું, તો ગતિ ઉર્જાના સંરક્ષણ પરથી, વેગમાન સંરક્ષણ પરથી નક્કી ના થાય. આપણે કીધેલું કે સંગાત ગમે તે પ્રકારનો હોય વેગમાનનું સંરક્ષણ તો થાય જ, તો અહીંયા વેગમાનનું સંરક્ષણ થયું એવું સાબિત કરી દીધું આપણે, એની પરથી તમને સંગાતનો પ્રકાર ખબર પડે નહીં, કારણ કે સંગાત ગમે તે હોય વેગમાનનું સંરક્ષણ તો થવાનું જ છે. આમ તો ખરેખર હું એવું કહું કે આ સંગાત થયો વેગમાનનું સંરક્ષણ થાય જ, કેમ કે બધા પ્રકારના સંગાતમાં વેગમાનનું સંરક્ષણ તો થવાનું જ છે. અને આપણે પરિણામ 1, 2, 3, 4 પરથી કહી પણ દીધું કે સંગાત પહેલા એક્સ ઘટક અને સંગાત પછીનો એક્સ ઘટક સરખા છે મૂલ્યો એના, સંગાત પહેલાનો વાય ઘટક અને સંગાત પછીનો વાય ઘટકના મૂલ્યો પણ સરખા છે એટલે સંરક્ષણ થઈ ગયું. પણ સંગાત સ્થિતિસ્થાપક છે કે નહીં એ ચેક કરવું હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે કે કેમ એ જોવું પડે.
હવે દિવાલ તો સ્થિર છે એટલે એની ગતિ ઉર્જા તો જીરો જ રહેવાની સંગાત પહેલા સંગાત પછી પણ અણુની ગતિ ઉર્જા માટે જોવું પડે કે અણુની શરૂઆતની ગતિ ઉર્જા એટલે કે સંગાત પહેલાની ગતિ ઉર્જા અને સંગાત પછીની ગતિ ઉર્જા જો સમાન હોય તો સંગાત સ્થિતિસ્થાપક એટલે જો અણુની સંગાત પહેલાની સ્થિતિ ઉર્જા અણુની સંગાત પહેલાની સોરી ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા નહીં પહેલાની ગતિ ઉર્જા એને કે આઈ વડે દર્શાવીએ ઇનિશિયલ તો હાફ એમ વી વન સ્ક્વેર હવે વી વન 200 છે 200 નો વર્ગ કરવાનો વી વન 200 છે અને આમ તો વી વન બરાબર વી ટુ બે સરખા જ છે વી વન અને વી ટુ સરખા હોય તો આપણે મૂલ્યો ના મૂકવા હોય તો એ કહી શકું કે હાફ એમ વી વન સ્ક્વેર જ્યાં વી વન બરાબર વી ટુ બરાબર વી લેતા કારણ કે સમાન છે મૂલ્ય નથી મૂકવું આપણે કે આઈ બરાબર હાફ એમ વી સ્ક્વેર આને પરિણામ નંબર આપણે આપીએ 5 અને અણુની સંગાત પછીની ગતિ ઉર્જા કે એફ કહી દઈએ આપણે તો એ હાફ એમ વી ટુ સ્ક્વેર પણ વી ટુ બરાબર પણ વી જ છે એટલે હાફ એમ વી સ્ક્વેર દળ પણ એના એ છે અને વેગ પણ એના એ છે આને પરિણામ નંબર 6 કહી દઉં તો જુઓ 5 અને 6 કેવા થયા સરખા એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે એટલે 5 અને 6 પરથી આપણે કહી શકીએ કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે સમાન છે એટલે અને સંરક્ષણ થાય છે એટલે સંગાત કયો છે સ્થિતિસ્થાપક છે એટલે નીચે નોંધ લખી દઈએ એની પણ કે સમીકરણ 5 અને 6 પરથી KI બરાબર KF અને તેથી સંગાત સ્થિતિ સ્થાપક છે એટલે સંગાત સ્થિતિ સ્થાપક છે નક્કી કરવા માટે બે ગતિ ઉર્જાઓ જોવી પડે બંને સરખી છે કોઈ વખત એવું થાય કે જેટલા વેગથી અહીંયા અથડાય છે એના કરતા જુદા વેગથી અથડાતો પાછો ફેંકાતો હોય અને વેગ જો V1 V2 સરખા ના હોય તો સંગાત અસ્થિતિ સ્થાપક હોય બરાબર પણ અહીંયા સંગાત કેવો મળ્યો આપણને સ્થિતિ સ્થાપક 3 માર્કમાં પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન પહેલા પ્રશ્ન તમે લખી લેશો પછી છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.16 જેમાં આકૃતિ આપી છે બરાબર હવે જો પ્રશ્ન એવો છે કે બે એક જ સરખા બોલ બેરિંગ એટલે છરા આપણે જેને કહીએ એકબીજાના સંપર્કમાં છે અથવા દડા છે એવું સમજો પણ એક સરખા એટલે બેનું દળ સરખું જ એવા બે દડા અહીંયા નંબર આપ્યો છે 2 અને 3 એકબીજાના સંપર્કમાં છે સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે આ ટેબલની સપાટી છે જાડી લાઈન આપણે દોરીએ ટેબલની સપાટી છે એની પર સ્થિર રહેલા છે બે દડા જેમને તેટલા જ દળનો એટલે કે ત્રીજો દળ એનું દળ પણ એટલું જ છે વી જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ એટલે કે છરો એવો હેડ ઓન અથડાય છે બરાબર એટલે સન્મુખ સંગાત થાય છે જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાં કયું પરિમાણ શક્ય છે એટલે કઈ પરિસ્થિતિ શક્ય છે જો આકૃતિ સમજીએ આપણે આકૃતિમાં આ જે પહેલી આ બાજુ દોરી છે એ સંગાત પહેલાની પરિસ્થિતિ છે સંગાત પછી 3 શક્યતાઓ આપી છે 1, 2, અને 3 આ ત્રણે ક્યારે છે સંગાત પછી પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે પહેલી આકૃતિ પ્રમાણે અહીંયા એવી પરિસ્થિતિ આ પહેલો જે દડો છે 1 નંબરનો દડો રેડ કલરનો એ આ 2 નંબરના દડાને અથડાય અને 2 ની સાથે 3 નંબર સંપર્કમાં છે
અને ત્રણેયના દળ સરખા છે v વેગથી અથડાય છે v જેટલા વેગથી એ વખતે આ 0 સ્થિર છે આમનો વેગ ઉલો તો v બરાબર 0 છે અથવા v ડેશ કહી દીએ બરાબર હવે આ સ્થિર છે આ દળ અથડાયા પછી આ બે દળ v/2 વેગથી ગતિ કરે ને આનો વેગ શૂન્ય થઈ જાય એવું કીધું છે આપણે આ શક્ય છે કે પછી પહેલો દળો છે એ બીજાને અથડાય એટલે એકલો ત્રીજો જ વી વેગથી ગતિ કરે ને આ બંને સ્થિર રહે એ પરિસ્થિતિ શક્ય છે કે ત્રણે ત્રણ વી બાય થ્રી જેટલા વેગથી ગતિ કરે એ પરિસ્થિતિ શક્ય છે ત્રણમાંથી કઈ આકૃતિ સાચી છે સંગાત સ્થિતિસ્થાપક છે આ પહેલી આકૃતિ સાચી હશે એક નંબરનો દળો આને અથડાય એટલે આ પ્રમાણેની પરિસ્થિતિ આ પ્રમાણેની પરિસ્થિતિ મતલબ કે પહેલો દળો જે વી વેગથી ગતિ કરતો હતો એ હવે જીરો સ્થિર થઈ ગયો અને બીજા બે દળા જે સ્થિર હતા એ બંને સમાન વેગથી એટલે કે v/2 જેટલા વેગથી ગતિ કરે એટલે આનો વેગ પણ v/2 આનો વેગ પણ v/2 પણ બંને ગતિ કરે છે એકબીજાના સંપર્કમાં રહીને એ પરિસ્થિતિ શક્ય હશે કે પહેલો દળો આ બીજાને અથડાય એટલે પહેલો સ્થિર થઈ જાય બીજો તો એની જગ્યાએ જ રહે એકલો ત્રીજો જ ગતિ કરે એ પરિસ્થિતિ શક્ય હશે કે પછી ત્રણેય v/3 જેટલા વેગથી ગતિ કરે એ પરિસ્થિતિ શક્ય હશે અહીંયા એકલો ગતિ કરે છે ત્રીજા નંબરનો ત્યારે એનો વેગ v છે જ્યારે આ ત્રણે સાથે ગતિ કરે એવી પરિસ્થિતિ જો હોય તો ત્રણેયના વેગ v/3 છે તો ત્રણમાંથી કઈ આકૃતિ સાચી હશે એક નંબરની આકૃતિ એટલે કે આ બે નંબરની આકૃતિ કે ત્રણ નંબરની આકૃતિ એ આપણે નક્કી કરવાનું છે ગણતરી કરીને કે કઈ સાચી હશે ગમે તે એક જ પરિસ્થિતિ સાચી હોય આટલું માની લો એટલે ત્રણ વિકલ્પ આપ્યા છે એમાંથી કોઈ એક વિકલ્પ સાચો હશે ગમે તે એક તો આપણે હવે નક્કી કરવાનું કે કયો વિકલ્પ સાચો હશે બરાબર સંગાત કેવો કીધો છે સ્થિતિસ્થાપક એટલે ગતિ ઊર્જાના સંરક્ષણથી આપણે નક્કી કરીએ અહીં સંગાત સ્થિતિસ્થાપક છે તેથી ગતિ ઊર્જાનું સંરક્ષણ થવું જોઈએ સંગાત સ્થિતિસ્થાપક છે એટલે ગતિ ઊર્જાનું સંરક્ષણ થવું જ જોઈએ હવે જુઓ સંગાત પહેલાની પરિસ્થિતિમાં તો એક જ આકૃતિ આપી તો અહીંયા શરૂઆતની ગતિ ઊર્જા શોધવાની અને આ અંતિમ આકૃતિ એક માટે એટલે કે પરિસ્થિતિ એક માટે પછી પરિસ્થિતિ બેમાં આને આકૃતિ અહીંયા લેવાની પાછી પણ આપણે એક જ વખત લીધી છે સંગાત પહેલાની સ્થિતિ તો ત્રણેયમાં સરખી જ છે સંગાત પછીની સ્થિતિ ત્રણેયમાં જુદી જુદી છે એટલે આપણે એવું નક્કી કરવાનું કે સંગાત પહેલાની ગતિ ઊર્જા અને સંગાત પછીની ગતિ ઊર્જા કઈ પરિસ્થિતિમાં સરખી થાય છે તે જોવાનું બરાબર તો અહીંયા પરિસ્થિતિ એક માટે આપણે લઈએ પહેલા પરિસ્થિતિ એક માટે ચેક કરીએ આપણે બરાબર તો કે આઈ શરૂઆતની ગતિ ઊર્જા હવે આ બે તો સ્થિર છે એટલે એનો ગતિ ઊર્જા જીરો હોય એટલે કેટલા દળા ગતિ કરે છે શરૂઆતમાં સંગાત પહેલા એક જ જેનું દળ એમ લઈએ અને વેગ આપણે વી લઈએ તો ગતિ ઊર્જા કેટલી થાય હાફ એમ વી સ્ક્વેર અહીંયા ગતિ ઊર્જા કેટલી થાય હાફ એમ વી સ્ક્વેર એક જ દળો ગતિ કરે છે સંગાત પહેલા કયો દળો પહેલો એકલો દળો બીજા બે તો સ્થિર છે એટલે એની ગતિ ઊર્જા જીરો હોય આને હું પરિણામ નંબર એક આપી દઉં જો અહીંયા નંબર એક બે ત્રણ આપ્યા છે એ આકૃતિના નંબર છે અહીંયા આપણા પરિણામ નંબર છે આ કયું ગતિ ઉર્જા થઈ સંગાત પહેલાની અહીંયા લખું કે સંગાત પહેલાની ગતિ ઉર્જા બરાબર પરિસ્થિતિ એક માટે એ જ રીતે પરિસ્થિતિ એક માટે સંગાત પછીની ગતિ ઉર્જા તો સંગાત પછી પરિસ્થિતિ એક એટલે આ રીતે એમાં પહેલો દળો કેવો છે સ્થિર થઈ ગયો એટલે એની ગતિ ઉર્જા જીરો બીજા અને ત્રીજા બંનેનો સરખો વેગ v/2 છે એટલે બીજા દળાની ગતિ ઉર્જા લેવી હોય તો કેટલી થાય તો હાફ m v/2 હોલ સ્ક્વેર પ્લસ ત્રીજા દળાની એટલી જ ગતિ ઉર્જા હાફ m v/2 હોલ સ્ક્વેર એનો સરવાળો કરીને જે આવે તે જવાબ એને kf કહી દઈએ અહીંયા આપણે આવું લખીએ k1i એટલે અહીંયા k1f એક પરિસ્થિતિ છે એના માટે એક નંબર આપીએ આપણે
એટલે અહીંયા કે વન એફ બરાબર જો બીજા નંબરનો દળો છે એનું દળ તો એમ જેટલું છે એટલે વન બાય ટુ એમ વી બાય ટુ સ્ક્વેર હાફ એમ વી સ્ક્વેર જેવું સૂત્ર પણ એનો વેગ વી બાય ટુ લેવાનો છે વીને બદલે પ્લસ ત્રીજા દળાની ગતિ ઉર્જા હાફ એમ વી બાય ટુ સ્ક્વેર આનું સાદુરૂપ આપીએ વન બાય ટુ એમ વી સ્ક્વેર બાય ફોર પ્લસ વન બાય ટુ એમ વી સ્ક્વેર બાય ફોર ચાર દુ આઠ અહીંયા પણ ચાર દુ આઠ એટલે કે વન બાય એઇટ એમ વી સ્ક્વેર વત્તા વન બાય એઇટ એમ વી સ્ક્વેર અથવા તો સીધે સીધું એવું વિચારો આ વન બાય ટુ છે ને વન બાય ટુ એટલે અડધો અને અડધો એટલે એક એમ વી સ્ક્વેર બાય ફોર પોઈન્ટ ફાઈવ વખત એટલે કે અડધું અહીંયા છે ને અડધું અહીંયા છે એટલે એક એમ વી સ્ક્વેર બાય ફોર આવું થાય ખ્યાલ આવે વન બાય ટુ પ્લસ વન બાય ટુ એટલે વન થઈ જાય અને આ પદ બે સરખા જ છે એટલે એમ વી સ્ક્વેર બાય ફોર એક અડધી વખત છે બીજું અડધી વખત એટલે અડધું વત્તા અડધું એટલે એક એટલે આ બેનું ટોટલ કરો તો વન બાય ફોર એમ વી સ્ક્વેર થાય કેટલું થાય વન બાય ફોર એમ વી સ્ક્વેર શું કે વન એફ એટલે કે પહેલી પરિસ્થિતિમાં સંગાત પછીની ગતિ ઉર્જા એટલે કે વન એફ બરાબર વન બાય ફોર એમ વી સ્ક્વેર હવે તમે જોઈ શકો છો કે કે વન એફ ઇઝ નોટ ઇક્વલ ટુ કે વન આઈ બે સરખા થતા નથી ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું અહીંયા હાફ એમ વી સ્ક્વેર મળે છે શરૂઆતની ગતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા વન બાય ફોર એમ વી સ્ક્વેર એટલે એના કરતા અડધી થઈ ગઈ એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી તો આકૃતિ એક છે અથવા પરિસ્થિતિ એક છે એ શક્ય નથી બરાબર એટલે અહીંયા નીચે લખીએ આપણે કે એક અને બે પરથી કારણ કે સ્થિતિસ્થાપક સંગાથ છે સમીકરણ એક અને બે પરથી શરૂઆતની ગતિ ઉર્જા એટલે કે વન આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ કે વન એફ તેથી પરિસ્થિતિ એક શક્ય નથી બરાબર પહેલી પરિસ્થિતિ જે શક્ય નથી એટલે કે એક દળો આ બે નંબરના દડાને અથડાય તો બીજા બંને દડા ગતિ કરે વી બાય ટુ વેગથી એવું શક્ય બનતું નથી ચલો હવે પરિસ્થિતિ બે માટે પરિસ્થિતિ બે માટે એમાં સંગાત પહેલા લઈએ સંગાત પહેલાની ગતિ ઉર્જા બીજી પરિસ્થિતિ છે એટલે ગતિ ઉર્જા માટે કે ટુ આઈ આવી સંજ્ઞા વાપરીએ આપણે કે ટુ આઈ એટલે કે બે નંબરની પરિસ્થિતિમાં શરૂઆતની ગતિ ઉર્જા હવે એ પરિસ્થિતિ તો આની યાદ રહેવાની એટલે એ તો હાફ એમ વી સ્ક્વેર જ રહેવાનું છે કે ટુ આઈ હાફ એમ વી સ્ક્વેર બરાબર આને નંબર આપીએ આપણે ત્રણ અને અંતિમ ગતિ ઉર્જા સંગાત પછીની ગતિ ઉર્જા એને કે ટુ એફ કહી દઈએ તો એમાં જુઓ બીજી આકૃતિમાં પહેલો દડો જ્યારે બીજાને અથડાય ત્યારે પહેલો અને બીજો બંને સ્થિર થાય છે અને એકલો ત્રીજો દડો વી વેગથી ગતિ કરે છે એટલે એક જ દડાની ગતિ ઉર્જા થઈ પેલા બે સ્થિર થઈ ગયા છે પહેલો સ્થિર બીજો સ્થિર ત્રીજો એકલો જ વી વેગથી ગતિ કરે છે એટલે એની ગતિ ઉર્જા હાફ એમ વી સ્ક્વેર આ પરિણામ નંબર ચાર જો આમાં કેવું થયું બીજી પરિસ્થિતિમાં કે શરૂઆતની ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સરખી જ થઈ એટલે આ પરિસ્થિતિ શક્ય છે બરાબર લખીએ આપણે કે સમીકરણ ત્રણ અને ચાર પરથી કે ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ કે ટુ એફ અહીંયા ઇક્વલ ટુ નિશાની અહીંયા આપણે નોટ ઇક્વલ ટુ લખીએ બંને સરખા છે તેથી પરિસ્થિતિ બે શક્ય છે બરાબર લખી આવું તેથી પરિસ્થિતિ બે શક્ય છે એટલે કે આ પરિસ્થિતિ શક્ય છે આ શક્ય નથી બરાબર હવે ત્રીજી શક્ય હશે
ચેક કરીએ આપણે. ખરેખર તો ત્રણમાંથી એક જ સાચું હોય એવું કીધેલું આપણે, પણ ત્રીજી પરિસ્થિતિ માટે પણ આપણે લઈએ. જુઓ, પરિસ્થિતિ ત્રણ માટે સંગાત પહેલા ગતિ ઉર્જા, સંગાત પહેલાની તો સરખી જ હોય, એને કે થ્રી આઈ કહી દઈએ ત્રીજી પરિસ્થિતિમાં, એટલે હાફ એમ વી સ્ક્વેર. કેમ કે સંગાત પહેલા તો આ જ પરિસ્થિતિ છે, એક જ દળો ગતિ કરે છે એટલે હાફ એમ વી સ્ક્વેર, અને વેગ એનો બી છે. આને નંબર આપી દઈએ આપણે પાંચ. સંગાત પછી, સંગાત પછી ગતિ ઉર્જા ત્રીજી પરિસ્થિતિમાં, તો એને કે થ્રી એફ કહી દઈએ. હવે એમાં શું છે, ત્રણે દડા અથવા ત્રણે ગોળા વી બાય થ્રી વેગથી ગતિ કરે છે. ત્રણેનો વેગ વી બાય થ્રી, જેવી રીતે અહીંયા વી બાય ટુ હતું પણ એ બે જ માટે હતું, એવું ત્રણે ત્રણ માટે વી બાય થ્રી, બરાબર. એટલે હાફ એમવી સ્ક્વેર પ્રમાણે વી ને બદલે મારે વી બાય થ્રી હોલ સ્ક્વેર, એવું એક વખત. એ જ રીતે હાફ એમ વી બાય થ્રી બીજા ગળા માટે બીજી વખત, વત્તા હાફ એમ વી બાય થ્રી ત્રીજી વખત, એનો એવર છે. હવે જુઓ, વન બાય ટુ પ્લસ વન બાય ટુ પ્લસ વન બાય ટુ, અડધો વત્તા અડધો વત્તા અડધો એટલે દોઢ, દોઢ એટલે થ્રી બાય ટુ. શું લખી શકું, થ્રી બાય ટુ, એટલે થ્રી બાય ટુ એમ વી બાય થ્રી હોલ સ્ક્વેર. ત્રણેનો મેં સરવાળો કરી દીધો, કારણ કે અહીંયા એમ વી બાય થ્રી સ્ક્વેર છે, અહીંયા પણ એમ વી બાય થ્રી સ્ક્વેર છે, અહીંયા પણ એમ વી બાય થ્રી સ્ક્વેર છે, એટલે વન બાય ટુ પ્લસ વન બાય ટુ પ્લસ વન બાય ટુ એટલે થ્રી બાય ટુ. હવે અહીંયા વી સ્ક્વેર બાય નાઇન થાય, એટલે થ્રી બાય ટુ એમ વી સ્ક્વેર બાય નાઇન. ત્રણ તરી નવ એટલે અહીંયા ત્રણ વધે, ત્રણ વધે એ બેની જોડે ગુણાકારમાં, એટલે ત્રણ દુ છ. અથવા બીજી રીતે વિચારો, નવ દુ અઢાર, ત્રણ ભાગે અઢાર એટલે વન બાય સિક્સ, એટલે અહીંયા વન બાય સિક્સ એમ વી સ્ક્વેર. કયું મૂલ્ય મળ્યું આ કે થ્રી એફ ત્રીજી પરિસ્થિતિમાં અંતિમ ગતિ ઉર્જા, નંબર આપી આપો છો. તો પાંચ અને છ પણ સરખા નથી, અહીં વન હાફ એમ વી સ્ક્વેર છે, અહીંયા વન બાય સિક્સ એમ વી સ્ક્વેર છે, એટલે પાંચ અને છ પરથી સમીકરણ, પાંચ અને છ પરથી કે થ્રી આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ કે થ્રી એમ, તેથી પરિસ્થિતિ ત્રણ શક્ય નથી, એટલે આ પણ શક્ય નથી. એટલે કઈ પરિસ્થિતિ શક્ય છે, સંગાત સ્થિતિસ્થાપક હોય તો પરિસ્થિતિ બે જ શક્ય છે, બરાબર. અસ્થિતિસ્થાપક હોય તો જુદી પરિસ્થિતિ હોય, પણ અહીંયા સંગાત આપણને કેવો કીધો છે, સ્થિતિસ્થાપક કીધો છે, એટલે માત્ર પરિસ્થિતિ બે જ શક્ય છે, એક પણ શક્ય નથી, પહેલી પણ શક્ય નથી અને ત્રીજી પણ શક્ય નથી, બરાબર. તો આ પણ ત્રણ માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. પહેલા આટલો દાખલો તમે ગણી લેશો. હવે જુઓ, આપણે આ ચેપ્ટરમાં થિયરી તો બધા ટોપિક ભણે, દાખલાઓમાં જેટલા ગણતરીવાળા હતા સમજવા જેવા એ બધા દાખલા આપણે ગણી લીધા, ઉદાહરણના બધા જ દાખલા ગણ્યા. સ્વાધ્યાયની અંદર અમુક દાખલા એવા છે, અમુક પ્રશ્નો છે ટૂંકમાં, કે જે તમે પ્રશ્ન પરથી એના થિયરી સમજાય એની પરથી જવાબ આપવાના છે, એટલે એ તો તમને એના જવાબો મળી જશે રેફરન્સ બુકમાંથી. એટલે એટલા પ્રશ્નો, બે ચાર એવા પ્રશ્નો છે, અને વધારાનો સ્વાધ્યાય આપણે લેતા નથી હમણાં, બરાબર. જે ડબલ નીટ માટે પછી એને કરીશું, પણ હમણાં એ સ્વાધ્યાય લેતા નથી. એટલે નેક્સ્ટ ટાઈમ હવે સાતમું ચેપ્ટર આપણે શરૂ કરીશું, અને બહુ અગત્યનું ચેપ્ટર છે, એટલે સાતમું ચેપ્ટર આપણે નેક્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કરીશું, બરાબર. અત્યારે આજનું લેક્ચર આપણું પૂરું કરીએ છીએ.